वंदे गुजरात। હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આર યુ ઓકે? હું પણ ઓકે છું. આજે આપણે એક ગેમ રમવાની છે, અંગ્રેજી વિષયની લેંગ્વેજ ગેમ રમશું. તમે પણ આ ગેમ જોજો એન્ડ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર્સ તમે શાળામાં આ ગેમ રમજો. મારી સાથે આજે સ્ટાન્ડર્ડ 5ના સ્ટુડન્ટ્સ છે, તો સૌ પ્રથમ આપણે તેનો ઇન્ટ્રોડક્શન લેશું. હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ નીમા. હેલો હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સુરેન્દ્ર. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અંજલી. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ પ્રિન્સ. વેરી ગુડ, આઈ વેલકમ ઓલ ઓફ યુ. આપણે ગેમ શરૂ કરતા પહેલા તેના થોડાક રૂલ્સ જોઈ લઈએ અને થોડીક સામાન્ય માહિતી મેળવી લઈએ. મારી પાસે એક સ્કોરશીટ છે જેમાં આપણે માર્ક્સ લખવાના છે. વેન વી વિલ પ્લે ગેમ, તેમાં તમને કેટલા માર્ક્સ આવ્યા, કેટલા પોઈન્ટ્સ આવ્યા તે આમાં નોંધવાનું છે. તો હુ વિલ બીકમ ધ સ્કોરર? સર, હું સ્કોરર બનીશ. વેરી ગુડ. સો પ્રિન્સ આપણા સ્કોરર છે. પ્રિન્સ, શીટમાં નામ લખેલા છે. રાઉન્ડ 1ના માર્ક્સ અહીંયા લખવાના છે, રાઉન્ડ 2ના માર્ક્સ અહીંયા લખવાના છે. એવી રીતે અલગ અલગ રાઉન્ડના માર્ક્સ છે. ધીસ ઇઝ યોર પેન. હવે તમને બધાને એક પેજ આપું છું, તેમાં ક્વેશ્ચન્સ આપેલા છે. આ પેજ દરેક સ્ટુડન્ટ પાસે પહોંચાડવાના છે. આપણે ગેમ શરૂ કરીએ તેના પહેલાં આપણે ક્વેશ્ચન્સ વાંચી લઈએ. હું ક્વેશ્ચન્સ વાંચું છું, તમે લોકો ધ્યાનથી રીડ કરજો, સાંભળજો, બરોબર? ક્વેશ્ચન નંબર 1, હાઉ મેની? ક્વેશ્ચન નંબર 2, વેર ઇઝ ઇટ? ક્વેશ્ચન નંબર 3, વોટ કલર ઇઝ ઇટ? ક્વેશ્ચન નંબર 4, હુ ઇઝ હી ઓર શી? ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ ઇટ? એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન નંબર 6, ઇઝ ઇટ ઓકે? સ્ટુડન્ટ્સ, જો આ ક્વેશ્ચન્સ છે. હવે તમારી સામે એક કાર્ડશીટ છે, તેના પર એક ટેબલ ડ્રો કરેલો છે અને દેર આર ટોટલ 5 કોલમ્સ, 1, 2, 3, 4 એન્ડ 5. આ કાર્ડશીટની કોલમ્સમાં આ જે પ્રશ્ન આપ્યા છે તેના આન્સર્સ આપેલા છે. સો આઈ એમ ગોઈંગ ટુ રીડ ઓલ ધ આન્સર્સ, તમે તે સાંભળજો અને જોઈ લેજો કાર્ડશીટમાં, બરોબર?
Answers in the column number 1 are in the box. It is red. Yes, it is. Anil. An umbrella. Good morning. Answers in the column number 2 are a duster, near the teacher, Mr. Patel. At office. It is blue. New storybook. Answers in the third column are Neelam. No, it isn't. It is yellow. Under the bench. Thank you. A mango. In the fourth column, the answers are, it is green. A computer. Kiran. A plane. In the garden. Your scarf.
And in the last and fifth column, the answers are my school bag, on the wall, it is black, and orange, Reshma, it is white. So, તમે બધા answers જોઈ લીધા. Now, I have one thing. I have a dice. This is a dice. પાસો છે, તેના ઉપર dots છે. Okay? See. 1, 2, 3, 4, 5, and 6. ઓકે, તો આપણે ગેમમાં શું કરવાનું છે તે જોઈએ. આપણે બે રાઉન્ડમાં ગેમ રમશું. ઇન ધ ફર્સ્ટ રાઉન્ડ આઈ વિલ થ્રો ડાયસ ઓન ધ કાર્ડશીટ. ડાયસ ઉપર જે નંબર આવશે, જેટલા ડોટ્સ આવશે એટલા નંબરનો ક્વેશ્ચન હું પૂછીશ વન બાય વન, અને તમારે આમાંથી તેનો આન્સર શોધવાનો છે. એન્ડ જેટલા નંબરની કોલમમાંથી તમે આન્સર શોધશો, ધેટ વિલ બીકમ યોર પોઈન્ટ. ઓકે, રેડી? આપણે એક ડેમો લઈએ. વન, સો ધ ક્વેશ્ચન ઇઝ હાઉ મેની. નીમા, આ પ્રશ્ન છે હાઉ મેની, એનો જવાબ આમાંથી શોધતો. એન ઓરેન્જ. એન ઓરેન્જ કઈ કોલમમાં છે આપણે જોઈએ. એન ઓરેન્જ, ધ રાઈટ આન્સર ઇઝ એન ઓરેન્જ, અને તે છે 1, 2, 3, 4, and 5. સો નીમાને 5 પોઈન્ટ મળશે. ક્લિયર? તો આપણે આ ડેમો જોયો, આ ડેમો હતો. હવે આપણે રિયલ ગેમ શરૂ કરશું. હું વન બાય વન દરેક માટે પાસો ફેંકીશ, એન્ડ આઈ વિલ આસ્ક ક્વેશ્ચન્સ. એની ડાઉટ? રેડી? ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન્સ for Neema. same figure and same question is for you. Number 1, dice on the card sheet. Dice je khana ma padyo hase e khana no je jawab che eno prashna tamare amathi gotvano che. અને તે પ્રશ્ન ગોતીને બોલવાનો છે. ક્લિયર? ઓકે, તો આપણે એક ડેમો લઈ લઈએ વળી પાછો. આઈ એમ થ્રોઈંગ ધ ડાયસ. ઓકે, ડાયસ છે એ મિસ્ટર પટેલ જવાબ આવે છે તેના ઉપર છે. તો મિસ્ટર પટેલ જવાબ હોય તો વોટ શુડ બી ધ ક્વેશ્ચન? Who is he or who is she? The right answer. અને આમાં માર્ક્સ તમને કેવી રીતે મળશે? તો અત્યારે ડાયસ ઉપર 6 ડોટ્સ છે, તો નીમાને કેટલા માર્ક્સ મળે? 6 માર્ક્સ મળશે.
અત્યારે આ ડેમો છે, આપણે જયારે રમીએ ત્યારે આ રીતે માર્ક્સ આપવાના છે. ક્લિયર છે? જે ખાનામાં ડાયસ આવશે એ જવાબ છે, એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ક્વેશ્ચન ફોર ધેટ આન્સર. રેડી? તૈયાર? ફેંકું છું. ઓકે, પહેલો પ્રશ્ન નીમા માટે. ધ આન્સર ઇઝ અ કમ્પ્યુટર. સો વોટ શુડ બી ધ ક્વેશ્ચન ફોર ધીસ આન્સર? નીમા, હાઉ મેની? How many? How many is the right answer? A computer. How many computers? A computer means one computer. So it is right answer. And scorer, write down 4 points for Nima. 4 dots છે, માટે નીમા ને મળશે 4 points. બરોબર. Now it is the time for Surendra. Surendra, ready? I am throwing the dice. Answer is yes it is. તો yes it is માટેનો question તમારે આમાંથી શોધવાનો છે. Find out the question. Is it? એનો જવાબ છે yes it is. So answer is correct. ઓકે, એન્ડ સુરેન્દ્ર વિલ ગેટ 4 point. સ્કોરર, પ્લીઝ રાઇટ ડાઉન 4 point ફોર સુરેન્દ્ર. થર્ડ ક્વેશ્ચન ફોર અંજલિ. ઓકે, ધ આન્સર ઇઝ ઇટ ઇઝ યલો. આન્સર ઇઝ ઇટ ઇઝ યલો. તો એના માટેનો પ્રશ્ન શું હોઈ શકે? વોટ કલર ઇઝ ઇટ? Is the right answer, and Anjali will get 2 points. તો આપણો અહીંયા બીજો રાઉન્ડ પૂરો થાય છે, એન્ડ અગેન આઈ એમ રિક્વેસ્ટિંગ સ્કોરર ટુ ગીવ ધ ફાઈનલ સ્કોર. બીજા રાઉન્ડ પછી નીમા 4 માર્ક, સુરેન્દ્ર 4 માર્ક, અંજલિ 2 માર્ક. વિનર આર સુરેન્દ્ર એન્ડ નીમા. નીમા અને સુરેન્દ્ર વિનર થાય છે, તો આપણે તેના માટે તાળીઓ વગાડશું, એન્ડ વી વિલ કોંગ્રેચ્યુલેટ ધેમ. બીજા રાઉન્ડમાં આપણને થોડી વધારે મજા આવી, બરોબર ને? તો આપણે બીજો રાઉન્ડ ફરીથી એકવાર રમશું. ઓકે, સેમ હું પાસો ફેંકું છું. ફર્સ્ટ ક્વેશ્ચન ફોર નીમા. ઓકે, વધારે પાસો આ બાજુ છે, એટલે આપણે આન્સર લઈએ છીએ કિરણ. સો કિરણ, આન્સર માટે વોટ શુડ બી ધ ક્વેશ્ચન? હુ ઇઝ હી ઓબ્લિક શી? મીન્સ અહીંયા કિરણ છે, તો આપણે પ્રશ્ન શું હોઈ શકે? હુ ઇઝ શી? ઓકે, આન્સર ઇઝ કરેક્ટ, એન્ડ શી વિલ ગેટ 4 points. રાઇટ ડાઉન 4 points ઇન થર્ડ રાઉન્ડ. ઓકે સુરેન્દ્ર, રેડી? એટ ઓફિસ. વોટ શુડ બી ધ આન્સર ફોર એટ ઓફિસ? વોટ ઇઝ ઇટ? આઈ થિંક ધીસ ઇઝ નોટ ધ પરફેક્ટ આન્સર. એટ ઓફિસ ઇઝ ધ આન્સર ઓફ વેર ઇઝ ઇટ. સો નો પ્રોબ્લેમ, આપણે ફરીથી રમ્યા છીએ, એન્ડ ધીસ ઇઝ ઓલરેડી એન એક્સ્ટ્રા રાઉન્ડ. સો પ્લીઝ ગીવ 0 point ટુ સુરેન્દ્ર. અંજલિ, રેડી? ધ આન્સર ઇઝ એન ઓરેન્જ. સો વોટ શુડ બી ધ ક્વેશ્ચન? Yes, how many?
How many oranges? An orange. So it is right answer. So Anjali will get 3 points. Now again, declare the winner. I am a winner. Nima. Nima. How many marks she is getting? Nima 4 points. Surendra 0 points. Anjali 3 points. Very good. So clap for Nima and congratulate her. To mitro, tamne aa game ramvani maja aavi. Very good. Tame aa game tamari school ma tamara teachers ni madad thi ramjo. Barobar? I have a dice. This is dice. Vidyarthi mitro, tamne game jovani maja padi ne? યસ, જો જોવાની એટલી મજા આવી તો તમે ગેમ રમશો ત્યારે કેટલી બધી મજા આવશે. ધીસ લેંગ્વેજ ગેમ ઇઝ ગિવન ઓન પેજ નંબર 17 ઓફ સ્ટાન્ડર્ડ 5 એક્ટિવિટી 3 અને યુ કેન સી ધીસ ચાર્ટ ઓન સ્ક્રીન ઓલ્સો.